આ દ્રશ્યો મહારાષ્ટ્રના પુણેના છે, જ્યાં અતિ ભારે વરસાદને લીધે ઘરોમાં પાણી ભરાઈ ગયું છે. આ વરસાદ એટલો ભારે હતો કે પોર્ડ રોડ વિસ્તારમાં રસ્તા પર ભારે માત્રામાં પાણી ભરાઈ ગયું, જેને કારણે ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ હતી. પુણેમાં એવી હાલત થઈ ગઈ છે કે રસ્તાઓ અને ફ્લેટ્સમાં નદીઓની જેમ પાણી વહી રહ્યું છે. પુણેમાં ખૂબ ટૂંકા ગાળામાં અતિ ભારે વરસાદ વરસવાને કારણે શહેરની હાલત આવી થઈ છે. બીજી તરફ ચંદનનગર પોલીસ સ્ટેશનમાં પણ પાણી ઘૂસવાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. પુણેના કોથરૂડ વિસ્તારના અનેક ઘરોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું છે, જેને લીધે સ્થાનિકોને ખૂબ જ તકલીફ વેઠવી પડી રહી છે. પુણે નજીક ખડકવાસલા ડેમ છલકાઈ ગયા બાદ તેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાની માહિતી વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવી છે. પુણેમાં 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો. આ માહિતી પુણે હવામાન કેન્દ્રના વડા કે એસ હોસાલીકરે ટ્વીટ કરી આપી હતી. અન્ય એક ટ્વીટમાં તેમણે માહિતી આપી કે રાજ્યમાં આગામી 4-5 દિવસ સુધી અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન વિદર્ભ, મરાઠવાડા, કોંકણમાં પણ ચોમાસું બેસશે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી.